નમસ્કાર મિત્રો, તમને ટાઇટલ પરથી ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ. જો સુંદર મજાનો રસ્તો, ગ્રીનરી છે. એ પહેલાં જો આપ અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. પાવાગઢ હિલ પર આપણે જઈ રહ્યા છીએ અને આ સુંદર નજારો અહીં જો તમે નર્મદા કેનાલ જોઈ શકો છો રસ્તામાં. અને હવે આપણે આગળ જઈએ તો આગળ જતાં જ મિત્રો અહીંથી મને થોડો ભાગ દેખાઈ ગયો છે પાવાગઢ હિલનો, જે રસ્તામાં જો તમે જોઈ શકો છો પાવાગઢ હિલ આપણને અહીંથી દેખાઈ રહી છે. જો ઝૂમ કરીને તમે જોઈ શકો છો પાવાગઢ હિલ. અને હવે આપણે જેમ જેમ નજીક પહોંચતા જઈએ તેમ તેમ આપણને આ હિલ નજીક આવતી હોય તેવું લાગે. મિત્રો, પાવાગઢ મંદિરનું હમણાં જ નવીનીકરણ થયું છે. મહાકાળી માતાના આપણે જઈને દર્શન કરીએ અને ખરેખર ખૂબ મજા આવશે. અને લોકોની ભીડ પણ પુષ્કળ હશે એવું લાગી રહ્યું છે. આપણે આ પાછળના રસ્તેથી જઈ રહ્યા છીએ. હવે જુઓ મિત્રો, પાવાગઢનું આ નવીનીકરણીય મંદિર તમે જોઈ શકો છો તેના. આ ઉપરાંત અહીં સુંદર મજાનો જુઓ ગેટ આવી ગયો છે. મિત્રો, આ રોડ સંપૂર્ણ નવો બની ગયો છે અને આ ફોર લેન રોડ બનાવવામાં આવ્યો છે બંને બાજુથી. અહીં આ રસ્તો જેથી કરીને કોઈ પણ અકસ્માત ન થાય અને સુંદર મજાનો રોડ બનાવવામાં આવ્યો છે. તો ચાલો જઈએ અને જોઈએ પાવાગઢના મંદિર વિશે. તમે જોઈ શકો છો મિત્રો અહીંથી કઈ રીતે દેખાઈ રહ્યો છે સુંદર નજારો. અને મિત્રો, રસ્તામાં આવા વ્યૂ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે જેથી લોકો ઊભા રહીને કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે અને નીચેના જે દ્રશ્યો છે તે જોઈ શકે. તો આપણે પણ અહીં ઊભા રહીને જોઈએ કે ભાઈ કેવો સુંદર દ્રશ્યો દેખાય છે. તો ચાલો અહીં ઊભા રહીએ અને જોઈએ. નમસ્કાર મિત્રો, તમે છો એક પ્રવાસી સાથે અને આજે આપણે પાવાગઢ હિલ જઈ રહ્યા છીએ પાવાગઢ માતાજીના દર્શન કરવા. તો તમે જોઈ શકો છો રસ્તો નવો બની ગયો છે, નવીનીકરણ મંદિરનું સંપૂર્ણ થઈ ગયું છે અને પાછળ તમે ચાંપાનેર જોઈ શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો પાવાગઢનું મંદિર. હવે આપણે ઉપર જઈને જોઈએ. મિત્રો, પાવાગઢ મંદિરમાં રસ્તા ઉપર આ રીતે પીઠોરા ચિત્રો છે, આ વારલી ચિત્ર છે. તમે જોઈ શકો છો સુંદર. મિત્રો, રોપવેમાં અહીંથી જઈ શકાય છે ઉડન ખટોલા. મિત્રો, પગથિયાથી ચડવું હોય તો 45 મિનિટમાં 1800 પગથિયા છે, તમે ચડી શકો છો. મિત્રો, પાવાગઢ ઉડન ખટોલામાં તમે જોઈ શકો તો લાઈન છે અને આપણે જઈએ છીએ. મિત્રો, નીચેથી તમે મંદિર જોઈ રહ્યા છો. હવે આપણે ઉપર જઈશું. મિત્રો, આપણે ઉડન ખટોલા પહોંચી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ઉડન ખટોલાએ. તો ચાલો. ઉડન ખટોલામાં લાઈન છે.
મિત્રો, ઉડ્ડયન ખટોલામાં જતાં પહેલાં આ સામાન્ય સૂચનો અવશ્ય જુઓ. મિત્રો, આ અહીં ટિકિટ બારી પાસે શિવલિંગનું ઝાડ છે, જે દુર્લભ વૃક્ષ છે. મિત્રો, આપણે ટિકિટ લઈ લીધી છે અને ચાલો જઈએ હવે રોપવે તરફ. તો જોઈએ, જુઓ મિત્રો, અહીં તમે જોઈ શકો છો રોપવે. અહીં રોપવે એક પછી એક રોપવેના ડબ્બાઓ આવી રહ્યા છે અને જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે પણ ધીમે ધીમે હવે રોપવેમાં બેસવા તરફ સફર કરી રહ્યા છીએ. અહીં લાઈન છે મિત્રો, પુષ્કળ ગીર્દી છે. તમે જોઈ શકો છો રોપવેના ડબ્બાઓ. તો ચાલો જઈએ અને બેસીએ. કેવો અનુભવ થાય છે? વર્ષો પહેલાં મિત્રો આ અનુભવ મેં લીધેલો છે, તો હવે ફરી એક વખત આ અનુભવ લઈએ. અને કેવું રહે છે રોપવેમાં અને કેવા સુંદર દ્રશ્યો રોપવેમાંથી આપણે દેખાય છે, તો પાવાગઢના આ દ્રશ્યો જોવા અમારી સાથે જોડાયેલા રહો અને રોપવેની મજા માણતા રહો. મિત્રો, આપણે પાવાગઢ ઉડન ખટોલામાં બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો, અને આપણે જઈ રહ્યા છીએ. મિત્રો, ઉડન ખટોલા પરથી તમે નજારો જોઈ શકો છો. નીચે પાવાગઢ હિલ એકદમ સીધું છે. અહીંથી હવે આપણે મંદિર સુધી ચાલતા જવાનું છે. અહીં જોઈએ આપણે હવે બંને બાજુ જે સુંદર મજાની માર્કેટ આવેલી છે, દુકાનો આવેલી છે. તો ચાલો જઈએ. અને પુરાતન અવશેષો અને મંદિરો પણ અહીં આવેલા છે, તો ચાલો જઈએ અને જોઈએ. મિત્રો, આ અહીંનું પ્રસિદ્ધ તળાવ છે, તમે જોઈ શકો છો. અહીંથી તમને મંદિર પણ દેખાઈ રહ્યું હશે. અને આ ઉપરાંત રસ્તામાં તમને ચાંપાનેરના કિલ્લાના ઘણા બધા અવશેષો જોવા મળશે. તમે જોઈ શકો છો પુરાતન મંદિરો પણ અહીં તમે જોઈ શકો છો. જૈન મંદિરો અહીં ઘણા બધા તમને જોવા મળશે. અહીંથી મિત્રો આપણે દાદર ચડવાના છે અને મંદિર સુધી ચાલતા જવાનું છે. જો તમે અહીંથી તળાવ જોઈ શકો છો, તો ચાલો જઈએ મંદિર પર. અને નવીન મંદિર, જે નવીનીકરણીય મંદિર બનાવવામાં આવ્યું છે, તે મંદિરમાં માં કાળી માના દર્શન કરીએ અને જોઈએ કેવો સુંદર દ્રશ્યો દેખાય છે ત્યાંથી. તો ચાલો જઈએ મિત્રો અને મંદિર પર જઈ અને દર્શન કરીએ માતાજીના. આ નવા મંદિરનું ધ્વજારોહણ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે, આપણા દેશના વડાપ્રધાન શ્રી દ્વારા. તો અહીંથી તમને દૂધિયું તળાવ પણ દેખાઈ રહ્યું છે. તો
જોઈએ આપણે મંદિરના કેટલાક અંશો. મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ દૂધિયું તળાવ અને પાવાગઢ મંદિર પરનો નજારો. હવે આપણે જઈએ મંદિર. મિત્રો અહીંથી જો તમે નીચે સંપૂર્ણ ચાંપાને દેખાઈ રહ્યું છે અને પગથિયા પણ દેખાઈ રહ્યા છે. વાદળ છાયું વાતાવરણ છે અને અહીં મંદિરની અંદર ફોટોગ્રાફી કરવાની સખત મનાઈ છે. ચાંપાનેરના કિલ્લાના અવશેષો મિત્રો તમે જોઈ રહ્યા છો. નમસ્કાર મિત્રો, આપણે છીએ પાવાગઢ ઉપર. તો પાવાગઢનું સંપૂર્ણ દર્શન તમે જોયું મા કાળી માતાને. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો. આ નવનિર્મિત મંદિર આપ મારી પાસે જોઈ રહ્યા છો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતો નહીં. તો આવજો, હવે મળીએ એક નવા પ્રવાસમાં એક પ્રવાસી સાથે. મિત્રો, ધુમ્મસ અને વરસાદમાં વાદળે મંદિરને સંપૂર્ણ રીતે ઘેરી લીધું છે, તમે જોઈ શકો છો. મિત્રો, આપણે છીએ મહાકાળી માતાના દર્શન કરવા આવ્યા છીએ અને પાવાગઢ મંદિર પર જો ધુમ્મસ અને વરસાદ શરૂ છે અને વાદળની વચ્ચે મંદિર દેખાઈ રહ્યું છે. તો મંદિરની અંદર મોબાઈલની મનાઈ છે. તો જોઈ શકો છો તમે વરસાદમાં પાવાગઢ મહાકાળી માતાનું મંદિર. મિત્રો, રોપવે બંધ છે અને અહીં લોકો ફસાયા છે. તમે જોઈ શકો છો લાઈન છે શેક સુધી. નાખો નાખો હાલો. મિત્રો, રોપવે બંધ થઈ છે અને આ રીતે જો બધા પ્લાસ્ટિક ઓઢી ઓઢીને જઈ રહ્યા છે. ભલે પલ્લી જાતો આજ તો. મિત્રો, આપણે પાવાગઢ મંદિરથી નીચે ઉતરી રહ્યા છીએ, ધુમ્મસ જોઈ શકો છો. તો હવે આપણે નીચે જઈએ અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આવજો, નવા પ્રવાસમાં મળીશું.